નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણે એક ટોપિક વિશે ભણવાના છીએ અને તેનો વિષય પણ વિજ્ઞાન છે, જે તમને બધાનો ફેવરિટ વિષય હશે. તો આજે તે ટોપિકનું નામ છે વિદ્યુત ચુંબક, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ. તેના વિશે આપણે આજે જાણીશું. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ભંગારના જે અલગ શું કે ઢગલા કે એ બધું હોય છે, તેમાંથી ક્રેન દ્વારા જે લોખંડનો કચરો અલગ કરવામાં આવતો છે, શું કામ કરવામાં આવતો હશે, તેનું કારણ એ છે કે જે ક્રેન છે તેમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે, જેનાથી વિદ્યુત પ્રવાહ ચાલુ કરવાથી તે ચુંબક તેનું આવે છે અને તે ચોંટી જાય છે, લોખંડની ચીજ વસ્તુ અલગ થાય છે. અને આનું હજી બે ત્રણ ઉદાહરણ આપું તો એમાં તો એક ઉદાહરણ છે અકસ્માતમાં થયેલા જે લોખંડના કચરા આંખમાં પડે છે તે ડોક્ટર કાઢવા માટે પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે, અને ઘણા બધા રમકડામાં પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે. તો આજે જ આપણે એક પ્રવૃત્તિ કરીશું કે આપણે વિદ્યુત ચુંબક કઈ રીતે બનાવી શકીએ અને તે શું છે, તેના વિશે વધુમાં વધુ માહિતી મેળવશું. ચાલો વધુ માહિતી મેળવીએ. તો આપણે સૌ પ્રથમ તો શું લેશું નહીં તમને કહું. તો સૌ પ્રથમ તો આપણે એક ખીલી લેશું. સૌ પ્રથમ આપણે એક ખીલી લેવાની અને તેના ફરતે એક ઇન્સ્યુલેટેડ તાર, એટલે કે જેનામાં કપડ કાં તો પ્લાસ્ટિકનું કળ ના હોય તેવો તાર, એટલે કે એને ઇંગ્લિશમાં કહી શકીએ આપણે કોપર વાયર, તેને આપણે આખા ખીલીના ફરતે ગૂંચળાની જેમ આ રીતે વીંટી દઈશું અને તેને પછી જોડાણ વિદ્યુત કોષ અને જોડાણ તાર અને સ્વિચ સાથે તેને જોઈન્ટ કરી દેશું અને તેનું જોડાણ તૈયાર કરશું. અને આપણે જ્યારે સ્વિચ ચાલુ કરશું ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય અને ખીલીમાં વીંટેલા ગૂંચળામાં આવશે અને તે ચુંબકત્વ ચાલુ થઈ જશે અને તે ચુંબકીય અસર થશે અને તે વિદ્યુત ચુંબક તૈયાર થશે. તો આ રીતે આપણે વિદ્યુત ચુંબક તૈયાર કરી શકીએ છીએ અને તેના ઘણા ફાયદા છે, જે તમને મેં સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે આને ઘણા ફાયદા છે. તો આ રીતે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજી શકીએ છીએ કે વિદ્યુત ચુંબક કેટલું ઉપયોગી છે અને તે કઈ રીતે બનાવે છે. તો હવે હું તમને થોડા પ્રશ્ન પૂછીશ, જે તમને આવડતો હોય તો જવાબ આપજો. પહેલો પ્રશ્ન, વિદ્યુત ચુંબક માટે કેવો તાર ઉપયોગમાં લઈ શકાય છે? તો તેનો જવાબ પણ હું બોલીશ, ઇન્સ્યુલેટેડ તાર, એટલે કે કોપર વાયર. ઇન્સ્યુલેટેડ તાર વિદ્યુત પ્રવાહ પસાર થવાથી સેના જેમ વર્તે છે, ચુંબકની જેમ. શું વિદ્યુત પ્રવાહ બંધ કરતા પણ તે ટાંચણીઓ ચોંટી રહે છે? શું કામ નથી ચોંટી રહેતી? તો શું કામ, કારણ કે નથી ચોંટી રહેતી, કારણ કે તે વિદ્યુત પ્રવાહ બંધ કરતા તેની અસર ચુંબક તો ગુમાવે છે અને તેથી ટાંચણીઓ નીચે પડી જાય છે. વિદ્યુત ચુંબકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તમે તમને પહેલા સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે વિદ્યુત ચુંબકનો ઉપયોગ ભંગારના ડેલામાં કે ચુંબકની વસ્તુ અલગ કરવા અને આંખમાં પડેલા કચરા દૂર કરવા ડોક્ટર કરે છે અને રમકડામાં પણ થાય છે વગેરે અસ્તુ.